અમે હાથમાં માવ્યા પણ રાખીએ અને બીજા હાથમાં ભાવ્યા પણ રાખીએ. સાધુ એને મોજમાં આવી જાય, તમને આમ થાપા મારી દે પીઠમાં, એટલે તમારો જન્મો જન્મના કષ્ટ હોય દૂર થઈ જાય. જાકે જે પર સત્ય સનેહુ શો તે મિગહી ન કર સંદેહુ. એમને ખાખી બાપુ તરીકે ઓળખાતા. ખાખી બાપુના નામ પડી જાય એટલે હારા હારા માણસો રસ્તા બદલી નાખે, કારણ કે બાપુને સામે આવે તો બાપુ એમને સીતારામ કહે. આ મધવંતી નદી છે અને મધવંતી નદીમાં એક સમય એવો હતો કે મદની નદી બહેતી હતી. સાધુ નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, એક જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારટ ઠામો ઠામ. જ્ઞાન કેરી લહેર એટલે વાતુરૂપી બે પુષ્પો આ દુનિયાને મળે, એ વાતોનો લાભ મળે. વાણીરૂપી પુષ્પોમાંથી કેવી રીતે પાંચ લોકોને પ્રેરણા મળે તેવા હેતુ સાથે તીર્થ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણે અનેક એવા સાધુને મળીએ છીએ, સંતોને મળીએ છીએ. દરેક સાધુ પાસેથી કંઈક નવું જાણવા મળે છે. યુવા પેઢી અને સમાજના તમામ વર્ગને એક પ્રેરણા મળે તેવા હેતુ સાથે મિત્રો આ કાર્યક્રમને અમે આગળ વધારી રહ્યા છીએ. અને દર્શક મિત્રો, આજે અમે આવ્યા છીએ મેંદરડાની બાજુમાં. ખાખી મઢી તરીકે આ જગ્યા ઓળખાય છે, ખૂબ જૂની જગ્યા છે અને ખાખી મઢીની મુલાકાતે છે. અને સ્ક્રીન ઉપર મારી જમણી બાજુ મિત્રો નિહાળી શકો છો કે સુખરામદાસ બાપુ આપણી સાથે કાર્યક્રમમાં મિત્રો ઉપસ્થિત છે. બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં સ્વાગત કરું છું, આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન. આનંદ આવ્યો બાપુ, આવું સરસ મજાની ઐતિહાસિક જગ્યા. આમ તો દરેક જગ્યાએ જઈએ નિર્મળ સ્વભાવ છે ને એ વાત ગમી છે. દરેક સાધુને મળીએ, પોતપોતાની પરંપરા હોય છે, પણ જે વસ્ત્રો આપણે કે ને શ્વેત વસ્ત્ર અને નિર્મળતાનું પ્રતિક, કે સરળ અને સહજ શાંતિનું પ્રતિક છે. આપ પણ એક શાંતિના પ્રતિક છો એ વાતનો આજે આનંદ છે મને. બાપુ સહજ ભાવે થોડી વાતો, તમામ પ્રકારની વાત કરશું, સાધુ પરંપરા પર. પ્રથમ તો આ જગ્યા વિશે લોકોને બેકગ્રાઉન્ડ આપીએ, કારણ કે લોકો પૂરો થાય ને સંવાદ પછી પ્રશ્ન કરતા હોય કે આ જગ્યાએ અમારે જવું છે, ક્યાં આવેલી છે, તમને મળવું છે. આ મેઇન પ્રશ્નો લોકોને હોય છે. જગ્યા મેં વાત કરી મેંદરડાની બાજુમાં, પણ આ જગ્યાનું ઐતિહાસિક શું મહત્વ તેની થોડી વાત કરો. જય સિયારામ. વિજયભાઈ, આપે અમારે જગ્યાના જે આશ્રમના મુલાકાત લીધા એ બધા હું આપનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે આપના નામ ઘણા વર્ષોથી હું સાંભળતો હતો અને લગભગ 2 થી 3 વર્ષથી હું વેઇટિંગમાં છું. આપે મને શિવરાત્રિના મેળામાં 2 વર્ષ પહેલાં કીધી હતા કે બાપુ હું આશ્રમમાં જરૂર આવીશ, ત્યારથી હું રાહ જોતો હતો કે વિજયભાઈ અમારા ક્યારે આવે. પણ કદાચ ભગવાનની કૃપા થઈ ગઈ, માર્ચ એન્ડિંગ ચાલે છે અને અમારે ખાખી મળી રામજી મંદિરમાં હમણાં ગણતરીના દિવસો પહેલા જ ગુરુ વંદના મહોત્સવ હતો. ડૉક્ટર મહાદેવ પ્રસાદજીને મુખેથી શ્રી ભાગવત કથાના રસપાન અમારા મેંદરડાને જનતાને કરાવવામાં આવ્યું છે ખૂબ સારી રીતે. આ જગ્યા જૂનાગઢ જિલ્લાની અંદર મેંદરડા તાલુકામાં આવ્યા છે. મેંદરડા તાલુકામાં પ્રોપર બસ સ્ટેન્ડથી 1 કિલોમીટર આવે છે અને ખાખી મઢી તરીકે ઓળખાય છે. અમારા સનાતન ધર્મની અંદર અનેક પ્રકારના ઉપાસના દેવી દેવતાઓની થાય છે, એની અંદર સંપ્રદાયોની જુદા જુદા વિભાજન કરવામાં આવ્યા છે. તો અમે એક વૈષ્ણવ સંપ્રદાયથી છીએ અને ભગવાન શ્રી રામજીની ઉપાસના અને સાધના અને આરાધના કરી રહ્યા છીએ. મેંદરડાની અંદર આ જગ્યા ઓછામાં ઓછા 200 થી 250 વર્ષ પહેલાં સુધી તકનો ઇતિહાસ છે અમારી પાસે અને 6 થી 7 પેઢી આ જગ્યાની અંદર સંતોના સ્મૃતિ ચિહ્ન આ જગ્યાની અંદર હાજર છે. 6-7 પેઢીથી મને પણ મારે જીવનના 3 દાયકા આ જગ્યાની અંદર હું વ્યતીત કર્યા છું. અત્યારે મને 30 વર્ષ પૂરા થયા છે, તો 30 વર્ષથી આ જગ્યાની અંદર હું આ જગ્યાની અંદર રહીને કર્મ કરું છું. અને ભગવાનની એવડી એટલી બધી કૃપા છે કે એક તો રામાયણની અંદર ઉલ્લેખ કરો, જેવી રીતે આપણા શાસ્ત્ર અહીંયા સામે રાખેલા છીએ, તો આપણા સનાતન ધર્મ શાસ્ત્ર અને શસ્ત્રના ઉપાસક ધર્મ છે. 100% અમે હાથમાં માવ્યા પણ રાખીએ અને બીજા હાથમાં ભાવ્યા પણ રાખીએ. જ્યારે જ્યારે આ સમાજને જે જરૂર પડે ત્યારે સંતોએ ત્યાં હાજર રહ્યા છે. તો ધર્મ માટે સાધુનું કામ છે કે સનાતન ધર્મ માટે જીવવાનું, પણ આ કળજુગ ચાલે છે. કળજુગ કેવળ નામે આધારા,
કલયુગ શ્રીમ નામને ઉપર આધાર છે. તમે હારતા અને ચારિતા ભગવાન શ્રી રામજીના સ્મરણ કરતા જાઓ, ભગવાન શિવજીના સ્મરણ કરતા જાઓ. શ્રી અત્યારે કળયુગની અંદર બે દેવતા અજરામર છે મારે દ્રષ્ટિ દીઓ, બાકી બીજા બીજા દ્રષ્ટિ તો ઘણા હોય. હાજરા હુજુર દેવ એક રામ ભગવાનના જે ભક્ત છે હનુમાનજી, હનુમાનજીના અહીંયા પરચા વારંવાર જોવા મળે છે. એવી રીતે રામદેવજી મહારાજના પણ અહીંયા પરચા જોવામાં મળે છે. જાકે જે પર સત્ય સનેહું શો તે મિગહી ન કર સંદેહું, જે માણસના જેને ઉપર ભરોસા હોય ને એમને ઉપરથી બધી એની મનોકામના પૂર્ણ થાય છે. વિજયભાઈ વાહ બાપુ, એટલે ખૂબ સાત પેઢીને ઇતિહાસ ધરાવે ટૂંકમાં, તે પહેલા કોઈ સાધુએ સ્થાપના કરેલી હશે. આ જે જગ્યા છે ને જગ્યાના સાત પેઢી સુધી તકના ઇતિહાસ તો મને જાણવા મળ્યું છે. અચ્છા, એની આગળનો પણ, એને આગળનું પણ છે. કારણ કે આપણા જે મેંદડા ગામ છે, મેંદડા ગામને પાછળના ભાગમાં અમારું આશ્રમ આવ્યું છે, તો આશ્રમને સામે જ્યેષ્ઠ મધવંતી નદી છે. આ મધવંતી નદી છે અને મધવંતી નદીમાં એક સમય એવો હતો કે મદની નદી બહેતી હતી. બરાબર, તો મદની નદી જ્યારે બહેતી હતી ત્યારે કહેવામાં એવી રીતના આવ્યા છે કે કૃષ્ણ ભગવાન જ્યારે મેંદડાની અંદર એન્ટર થયા ત્યારે એક ફેરા આગળ અમારે ચોરસો મહાદેવ છે, ત્યાં ચાર સ્તંભ ઊભા કર્યા અને લગ્નના ફેરા ફરવાનું ચાલુ કર્યું. તો એક ફેરા પૂર્ણ થયું, પછી બીજા ફેરામાં ખબર પડી ગઈ કે પાછળ ઓલા બધા પહોંચી ગયા, એટલે અહીંયાથી ભાગીને પછી માધવપુર ગયા. તો માધવપુર જઈને પછી ત્રણ ફેરા ત્યાં માધવપુરમાં પૂરું કર્યા છે. એટલે ત્યાં સુધી તકના ઇતિહાસની મને જાણકારી છે. એમને પહેલે જે ગામના વડીલો છે, ગામના બધા આગેવાનો છે, એ બધાને ખબર છે. અને બાપુ, અહીં એક વાસ્તવિક જે સાંપ્રત સમયની વાત કરી, અહીં એક અનેક દેવી દેવતા બિરાજમાન છે, નીચે ભોયરું પણ છે, અહીં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર. અહીં કઈ કયા દેવી દેવતા બિરાજમાન છે, કોની સમાધિઓ છે, આ ભોયરું કોનું છે, અહીંની એક ચિત્રણ, વાસ્તવિક ચિત્રણ જરૂર કરજો. અહીંયા આ જગ્યાની અંદર ના ઇતિહાસ તો ઘણા બધા દેવી દેવતાઓ અહીંયા હતા. પહેલાં અહીંયા જૂનવાણું બધા નળિયાના મકાન ને નળિયાના મંદિર આવી રીતે હતું. આ મંદિરની શાખા એક ગામની અંદર છે જે મોટા મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર બંને એક હતા. તો પહેલે જે વર્ષો પહેલાં જે સાધુ અહીંયા હતા, તો એ સાધુ પહેલે કેવી રીતે કે ભજન કરવા માટે અહીંયા ગુફા હતી અને ગૌશાળા અહીંયા હતું, પણ સાધુ સંતોના ઉતારા આ મહેમાન માટે, મંદિર માટે, દર્શન માટે ગામમાં વ્યવસ્થા હતી. બરાબર, તો અહીંયા લોકો આવે તો બાપુ અહીંયા કોઈને રાત્રિ વાસ કરવા દેતા નહીં, કારણ કે આ પાછળના વિભાગ હતો, અહીંયા સિંહ ને દીપડાના અહીંયા બહુ રણજાગ હતી, બહુ અહીંયા આવતા, અહીંયા સામે જ બેઠા હોય. અને નદી ત્યારે 12 મહિના ચાલતી, નદી ત્યારે પૂર વગેરેની વ્યવસ્થા હતી નહીં. તો નદી બાગોમાં કોઈ પણ આવે તો એને ગામમાં ઉતારા આપી દેવામાં આવતું. તો ગામમાં ત્યાં મંદિરમાં દર્શન કરીને ત્યાં જમવાનું, આ સંતોના ઉતારા બધા ત્યાં હતા. અહીંયા બાપુ ગુફા બનાવીને રહેતા ત્યારે અહીંયા જૂણવાનું બધું મંદિર હતું. મંદિરની અંદર રામ ભગવાન, સીતાજી અને હનુમાનજી અને શિવજી આ બંને બધા દેવતાઓને અહીંયા હતું. પણ આજથી 31 વર્ષ પહેલાં જ્યારે અમેને ગુરુ મહારાજ અહીંયા લઈ આવ્યા, હવે અહીંયા પછી ગુરુજીની સેવા કરવાનો ભગવાનની કૃપાથી અમને મળ્યું, પછી અમારી ઉપર ગુરુ કૃપા બહુ સારી રીતે ઉતરી. એ ગુરુ કૃપા અમારે જીવનમાં ઉતરી તો ગુરુની કૃપાથી અમને ગુરુની સેવાના પહેલા મોકા બહુ મળ્યું. પછી ગુરુજીએ અમારા સામે જ અહીંયા મંદિર બનાવ્યા, મકાન બનાવ્યા, જૂનું બધું વિસર્જન કર્યા, નવાના સર્જન કર્યા, પછી આ જગ્યાને ડેવલપ કર્યા. પણ અમારા ગુરુજીના એક બહુ સારા મંત્ર હતા કે અહીંયા બહુ મકાન દુકાન બહુ મોટું બનાવવું નહીં, ભગવાનના ભજન કરવા માટે અમે અમારા ગામ મૂક્યા, મા બાપ મૂક્યા, આપણા પોતાના ડિસ્ટ્રિક્ટ મૂકી દીધા છીએ, તો અહીંયા પ્રભુનું ભજન કરવું. કારણ કે સાધુ નક્કી નથી કરી શકતા કે અમે સાધુ શા માટે બન્યા છીએ. સાધુનું સાચા અર્થની અંદર તમને બતાડું તો સાધુ એક સમાજ સેવક છે. સાધુ એક સમાજ માટે કંઈક ને કંઈક વિચારતા હોય. સાધુ ભગવાનના ભજન કરે, ભગવાનના ભજન કર્યા પછી સાધુની દ્રષ્ટિ જે વ્યક્તિને ઉપર પડી જાય એ વ્યક્તિને કલ્યાણ થઈ જાય.
માંગવું ન પડે સાધુની પાસે. સાધુની પાસે અમુક અમુક જાય કે બાપુ માથે મને હાથ મૂકી દો તો મારું વેડા પાર થઈ જાય. સાધુને હાથ ન મૂકવાનું હોય, સાધુ એને મોજમાં આવી જાય, તમને આમ થાપા મારી દે પીઠમાં, એટલે તમારો જન્મો જન્મના કષ્ટ હોય દૂર થઈ જાય. તમારા જન્મો જન્મના કંઈક ને કંઈક તમારા દુઃખ હોય એની દ્રષ્ટિ પડી જાય તો મેળે મેળ દૂર થઈ જાય, એને સાધુ કહેવાય. પણ અત્યારે આ કળજુગ છે, કારણ કે કળજુગ કેવળ નામ આધાર, કળજુગ ની અંદર શિવ નામનું આધાર છે. વિજયભાઈ બાપુ અહીં સંતો રૂપી અનેક મેળાવડા તમે વાત કરી, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની હમણાં કથા હતી, જગ્યાની અમુક પરંપરાઓ હોય, માણસો આવતા હોય, ભજન ભોજન પ્રસાદી આ તો હોય સૌરાષ્ટ્રમાં, પણ ખાસ એવી તિથિ હોય, ખાસ એવો કોઈ દિવસ આવતો હોય ત્યારે કયા વાર્ષિક કયા કયા એવા કાર્યક્રમો થાય છે, આયોજનો થાય છે? સરસ વિજયભાઈ, હું તો પહેલી તો આપના આભાર માનીશ, એટલે કે આપ એટલા બધા ઊંડાણપૂર્વક જે લોકોને પાસે સાહિત્ય પહોંચાડવા માગો છો એ બાતની મને અંદરથી આમ ખુશી થાય છે કે આપ જેવા વ્યક્તિ આમ છે ને સમાજને એટલા બધા નીચોડી નીચોડીને બધું સારી સારી વસ્તુ પહોંચાડો છો કે લોકો સાંભળીને જોઈને ખૂબ પ્રભાવિત થાય. આ જગ્યાની અંદર અનેક પ્રકારના તપસ્વી આવીને તપસ્યા કર્યા છે, આ જગ્યાની અંદર અનેક પ્રકારના જે ભજનાનંદી આત્માઓ છે અહીંયા આવીને ભજન કર્યા છે. તો આ જગ્યાની અંદર વર્ષમાં 4-5 કાર્યક્રમો થાય છે, ધાર્મિક આ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે. જેવી રીતે અમારે દીપાવલીની અંદર જ્યારે રામજી જ્યારે 14 વર્ષ વન ભોગવીને આવ્યા હતા, પછી એમને 56 ભોગ ધરવામાં આવ્યા હતા અન્નકૂટ, તો અહીંયા અમારે દીપાવલીને બીજે દિવસ અન્નકૂટ ભગવાનને ધરવામાં આવે છે, એમાં 56 પ્રકારના ભોગ ભગવાનને સામે ધરાવવામાં આવે છે. પછી અમારે દીપાવલીને પછી 10 દિવસ પછી 11મે દિવસ આવે છે દેવ દિવાળી, તો દેવ દિવાળીને દિવસ તુલસી વિવાહના બહુ મોટે પાયામાં આયોજન કરવામાં આવે છે, એટલે તુલસી વિવાહ. પછી જેવી રીતે આ 1/2 મહિનાની અંદર ગુરુ પૂર્ણિમા આવે છે, તો ગુરુ પૂર્ણિમાની અંદર અમારે જે સેવક સમુદાય છે બધા સેવક સમુદાય ગુરુ પૂર્ણિમાને દિવસ અહીંયા આવતા હોય, ગુરુજીની પૂજન થતી હોય અને ગુરુ પૂર્ણિમાને દિવસ અમે દીક્ષા અને કંઠી બધા આપતા હોઈએ. આડે દિવસ અમે કોઈને કંઠી બાંધતા નથી, કારણ કે પાણી પીઓ છાન કે ગુરુ કરો જાન કે. માણસો અત્યારે લોભાવણી સ્કીમમાં આવી જાય, ગમે આ જાય ને કંઠી પહેરી ગયા, ગાયિકા પહેરાવી દે, સમજી ગયા? લોભી ગુરુ લાલચું ચેગા હો ગયે નરક મેં ઠેગમ ઠેગા. લોભી ગુરુ હોય આ લાલચું ચેગા હોય તો બેમાંથી એકને ઉદ્ધાર નથી, સમજી ગયા? તો ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ તમને એવા એટલું બધું સરસ મજાના તમારા ઘડતર કરી દે કે તમારે 84 ફંદમાંથી મુક્ત થઈ જાઓ. ગુરુ તમારા સામે દ્રષ્ટિ કરી દે તો તમારું આમ ઉદ્ધાર થઈ જાય, એવા ગુરુ હોવા જોઈએ. તો ગુરુ પૂર્ણિમા અહીંયા ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. પછી આપણે વર્ષમાં 1-2 વખત આપણું જે એવી રીતે શ્રી ભાગવત કથા છે અથવા રામચરિત માનસ છે અથવા શિવપુરાણ છે અથવા દેવી ભાગવત છે, આવી રીતે કંઈક ને કંઈક આપણું 6 શાસ્ત્ર 18 પુરાણ આ 4 વેદ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર ના આપણે એટલા બધા ઉપાસક છીએ, તો દર વર્ષે કંઈક ને કંઈક નવીન અહીંયા વાંચન થાય અને નવીન કંઈક ને કંઈક અમારા સમાજને પ્રાપ્ત થાય એવું અમારા જગ્યાના ઉપદેશ છે. અને કોઈ પણ ગામના અથવા બહાર ગામના વ્યક્તિ હોય અહીંયા આવતા હોય આ કહેતા હોય કે બાપુ અમારે અહીંયા ભાગવત કથા કરાવવું છે તમે અમને જગ્યા આપો તો અમે નિઃશુલ્ક એ લોકોને આપીએ છીએ. અહીંયા અનેક પ્રકારની દીકરીઓના સમૂહ લગ્ન થયા છે, ભડવાર સમાજના દીકરીઓના 45 કે 40 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા, બ્રહ્મ સમાજની દીકરીઓને અહીંયા સમૂહ લગ્ન થયા હતા. એવી રીતે દરેક જ્ઞાતિના અમે આ જગ્યા કોઈ પણ પ્રકારનું ફાળા લીધા વગર, કોઈ પણ પ્રકારને પાસે ભાડા લીધા વગર અમે આ લોકોને ફ્રી ઓફ આપીએ છીએ. પછી લાઈટ પાણી તો અમે અમારી સંસ્થાને તરફથી એને ફ્રી ઓફ આપીએ. મને ખુશી વાતની છે વિજયભાઈ કે અમારા જે ગુરુજી હતા તો ગુરુજીને જીવનના એક ઉદ્દેશ્ય હતા. શું નામ ગુરુજી? ગુરુજીના નામ છે પરમ પૂજ્ય શ્રી રામકિશોરદાસજી મહારાજ. એમને ખાખી બાપુ તરીકે ઓળખાતા, ખાખી બાપુના નામ પડી જાય એટલે હારા હારા માણસો રસ્તા બદલી નાખે, કારણ કે બાપુને સામે આવે તો બાપુ એમને સીતારામ કહે, આ સામેના માણસો રાધે છે એમ કહે. બાપુ પછી થપ્પડ બહુ મારતા પ્રેમથી,
કારણ કે થપ્પડ એક માગી ગઈ ને પછી ગુરુજી અમારા પ્રસન્ન બહુ હતા, એટલે લોકો બીતા બહુ બાપુથી, અને બાપુ સીતારામ પુરાવીને એમને પ્રસાદી આપતા. એટલે અમારા જે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામકિશોરદાસજી બાપુ છે, એમને જીવનના એક ઉદ્દેશ્ય હતા કે કોઈ પણ પ્રકારનું આ જગ્યાની અંદર તકતી નહીં લગાડવાનું, આ કોઈ પણ પ્રકારનું અહીંયા કીર્તિદાન નહીં લેવાનું. રામ ભરોસે દીએ એ કદાચ એક રૂપિયા દઈએ તો ગુરુજી કહેતા અમારા માટે 1,00,000 રૂપિયા જેવું છે. એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું નામ નથી કોઈના, રામ ભરોસે છે બધું, છે બધા સમાજનું જ, પણ નામ બેગરનું બધું છે. એટલે એ બાતની અમને પણ હજી ખુશી છે, અને અમારું પણ નિયમ છે કે અહીંયા કીર્તિદાન કોઈને લેવું નહીં, કોઈને તકતી લગાડવું નહીં, રામ ભરોસે દઈએ ના એમના દાન સ્વીકારવામાં આવે છે. અને બાપુ તમારા ગુરુની વાત કરી તમે, અહીં ભજન થતું ત્યારે અને પૂજ્ય બાપુને પણ મારે યાદ કરવા, અને કહીં સંતો મુલાકાત લેતા હશે, જો ભજન કરવા માટે આવતા હોય છે, પોતાની વાણી પવિત્ર કરવા માટે આવે છે, એવા અનેક કલાકારો પણ આવતા હશે બાપુના સાનિધ્યમાં, તો એ કોણ કલાકારો અહીં આવતા, કયા મહાપુરુષો આવતા? આજથી 25 વર્ષ પહેલા મને બરોબર યાદ છે વિજયભાઈ, કે 25 વર્ષ પછી અહીંયા પહેલાં અહીંયા તબલા અને પેટી અને ઝાંજ અને મંજીરા તો બધો આશ્રમમાં બધું બસાવેલા હતા, અને આ જગ્યાની અંદર નામી અનામી કોઈ એવા કલાકાર ના હોય કે ન આવ્યા હોય. અચ્છા, અનેક પ્રકારના કલાકારો અહીંયા આવ્યા છે, જેવી રીતે માયાભાઈ અહેરથી લઈને પ્રાણલાલ વ્યાસથી લઈને નારાયણ બાપુ નારાયણ સ્વામી નારાયણ સ્વામીથી લઈને અનેક પ્રકારના અવારનવાર અહીંયા બધા કલાકારો આવતા, અને અમારા જગ્યાની અંદર જે અમારા ગુરુજી હતા, ગુરુજીને સામે સાનિધ્યમાં અમારા જે નારાયણ સ્વામી છે અહીંયા 14 દિવસ સુધી તક રોકાયેલા છે. અને બીજી વાત તમને કહી દઉં વિજયભાઈ, મોરારી બાપુની કથા અમારી પેન્ડેડ પડી છે મેંદરા મામાગર જગ્યાની. અચ્છા, હા, જેથી તેથી અમારા બાપુએ મોરારી બાપુને પાસે ગયા કે બાપુ કથા જોઈએ, તો બાપુએ એને કીધા કે બાપુ કથા તમને આપો પણ આ હમણાં નહીં, થોડો આ સમય પછી તમે જ્યારે પણ મને કહીશો ત્યારે આવશું. ત્યારે ટેલિફોન નહીં હતા, ત્યારે ટપાલની આવું બધી સિસ્ટમ હતી, તો એ ચિઠ્ઠી લખીને 2-3 વખત મોકલ્યા કે બાપુ તમારી કથા જ્યારે કરાવવું હોય ત્યારે તમે તારીખ લઈ જાઓ તૈયાર છે. પણ બાપુએ એ કથા માટે બહુ આમ એ આગળ નથી બેઠા, કારણ કે બાપુએ કીધું કે જ્યારે સમય આવશે રામજીની કૃપા થશે ત્યારે આ કથા અહીંયા થશે. એટલે પછી બાપુએ કથા માટે કંઈ પ્રયાસ કર્યા નહીં. પછી ગામના ઘણા બધા લોકો અહીંયાથી કથા લેવા ગયા, એમાં જે આપણા ગામના આગેવાનો છે બધા કથા લેવા ગયા એ ગામ માટે. બાપુને કીધું કે બાપુ અમને કથા આપો, તો મોરારી બાપુ એમને કીધું ભાઈ કથા હું તમને આપું એને અમે ના નહીં, પણ જે આપણા રામકિશોરદાસ બાપુ ખાખી બાપુ છે એમની કથા મારે પાસેથી પહેલેથી એડવાન્સમાં પડી છે, તો જ્યાં સુધી તક મેંદરડાની અંદર બાપુની કથા ન થઈ જાય ને ત્યાં સુધી હું બીજી કથા બીજાને ન આપું. મોરારી બાપુને એક બહુ સારા સિદ્ધાંત નિયમ છે કે પહેલી કથા જે ગામમાં આપી હોય એ કથા ન થાય ત્યાં સુધી બાપુ બીજી કથા ન આપે, તોય છતાંય તમે બાપુ પાસેથી ચિઠ્ઠીમાં લખાવી આવો કે જે અમારી કથા છે એ તમે ગામમાં આપી દો તો હું આપી દઉં. તો ગામના માણસોએ બાપુને ઊભા થઈને કીધા કે બાપુ એ કથા ખાખી બાપુ કથા કરાવી એવી શકે એવા પોઝિશનમાં નથી, બાપુથી કથા થાય પણ નથી. ત્યારે મોરારી બાપુ એ લોકોને ઠપકો આપ્યા કે ખબરદાર, તમે સાધુને વિષયમાં આવા શબ્દ ના વાપરી શકો, સાધુ શું ન કરી શકે, સાધુ કરે એ તો કોઈથી ના થાય. એટલે મોરારી બાપુ એ લોકોને ફટકારી લગાડ્યા, પછી એ લોકોને મોઢા નીચું કરીને પછી આવતા ગયા. પછી અહીંયા બાપુને પાસે સમાચાર આવ્યું કે આવી રીતે થયું, એટલે બાપુ રાજી બહુ થયા મોરારી બાપુને શબ્દ ઉપરથી, કે એક ખગ કી ભાષા ખગ એ જાણે, એક પક્ષી કી ભાષા પક્ષીની ભાષા પક્ષી જ જાણી શકે. એટલે મોરારી બાપુ એટલા બધા મહાન વિદ્વાન આખા વિશ્વની અંદર જે રામ નામ ગુંજતો કહેવા છે એ એક સાધુની વાત જાણી શકે, એટલે બાપુ બહુ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અને આ જગ્યાની અંદર 14 દિવસ જ્યારે નારાયણ બાપુ રહ્યા છે ત્યારે અમારા તમારા બાજુમાં અમારા મનોજભાઈ વિઠ્ઠલભાઈ મહેતા બેઠા છે મારા સામે. હું તો પેન્ટ અને બુશર્ટ જ્યારે પહેરીને આવ્યો હતો ત્યારે આ બધાને સામે હું પાટલીઓનો બુશકટ ઉતારીને સાધુ બન્યો હતો, હું પછીના છું, આ મારા પહેરાના છે, આ બધા પથ્થરના પાયા છે. એટલે હું જ્યારે મને મોટા બાપુ મારતા ત્યારે આ લોકોને બધા આડે આવતા મને બચાવતા, કારણ કે અમારા ગુરુજીએ અમારું ઘડતર બહુ સારું કર્યું છે, મારીને શીખવાડે એવી ગુરુ નીચે ચડી, એટલે મારું નાનપણથી મારું ઘડતર ખૂબ સારું થયું છે. આ મનોજભાઈ પોતે અહીંયા નારાયણ બાપુને જોયેલા છે અને હજી આજની તારીખમાં પણ
અમારા નારાયણ સ્વામીના ભજન અમારા મનોજભાઈ અહીંયા ગાવતા હોય અને અમને બધાને અહીંયા ભજનથી એટલું બધું સંભળાવીને અમારું કાન પવિત્ર કરતા હોય કે અમને એવું થાય કે ગુરુની કૃપા થાય તો શું ન થઈ શકે. મારા ઉપર યદિ ગુરુની કૃપા થઈ છે તો મારા કરતાં વિશેષ અમારા મનોજભાઈ મહેતા ઉપર થઈ છે. એટલે હું મનોજભાઈ મહેતાને વિનંતી કરીશ કે મોરારી બાપુથી ગઈને નારાયણ સ્વામીને ગઈને એ બે શબ્દ મનોજભાઈ અમારા કહે. 59 વર્ષથી મારી ઉંમર અત્યારે 56 વર્ષની છે અને પાંચ વર્ષનો હતો ત્યારથી આ જગ્યામાં રેગ્યુલર નિયમિત આવું છું, કેમ કે મારું ઘર અહીં સામે જ હતું, જૂનું ઘર. એટલે બાપુની એક સાઉન્ડ સિસ્ટમ હતી અહીંયા, મુકેશની અને મુકેશજી અને લતાજીના હરિઓમ શરણની રામાયણ વગાડતા. બાપુને જ્યારે જરૂર પડે ત્યારે એ અવાજ કરે એટલે હું મારી ઘરે સાંભળું અને હું અહીં આવી જાઉં. એટલે અત્યારે હું આ 49 થી 50 વર્ષથી આ જગ્યામાં જોડાયેલો છું અને બાપુનો એક રામનામ મંત્ર જપવાનો એક ધ્યેય હતો. એક વાત કરતો વચ્ચે કે બાપુ દર પૂર્ણિમા ઉપર અખંડ રામાયણના પાઠ કરતા. એમાં 14ના દિવસે બાપુ મંગલાચરણ કરે, 24 કલાકમાં આખી રામાયણનો પાઠ થઈ જાય. રાત્રે પણ ચાલુ હોય, 4-5 પાઠકો હોય, પૂનમના દિવસે પૂર્ણાહુતિ થાય અને બાપુ જેટલા પાઠકો હોય એને પોતાના હાથે રસોઈ બનાવીને જમાડતા. કે રામકિશોરદાસ બાપુ નામ સ્મરણમાં તો બહુ માનતા, પણ એથી વિશેષ કહું ને તો પોતે એક નવરાત્રી હોય, ચૈત્ર મહિનાની નવરાત્રી હોય કે આસો મહિનાની નવરાત્રી હોય, ત્યારે અહીંયા ઘણી વખત બાપુએ તપસ્યા કરેલી છે. આ તપસ્યા મેં પોતે જોયેલી છે, પૂજ્ય સુખરામદાસ બાપુએ તો જોયેલી જ હોય પણ આ તો મેં જોયેલી છે. એ સમાધિ બાપુ લગાડતા, સમાધિ જ્યારે લગાડે, માની લો કે પહેલે નોરતું હોય તો પહેલે નોરતે સમાધિમાં બેસવાના હોય તો એ પહેલાં બાપુ 4 દિવસ અનાજ ના લેતા, 24 કલાક તો પાણી પણ નહીં. અને વડવાઈના વડલાની વડવાઈથી પોતાની હોજરી સાફ કરતા. પછી અનાજનો એક ટુકડો પણ એક કણ પણ ના રહે શરીરમાં પછી બાપુ સમાધિમાં બેસતા. અને બાપુ એમના સેવકગણને બધું કહેતા કે આ નક્ષત્રમાં મને સમાધિમાંથી જગાડવાનું છે. અને આપ અહીંયા પાછળ બાપુને ભજન કરવા માટેની એક ભોંયરું છે, ત્યાં બાપુ ભજન કરતા. ભજન કરવાના હોય એ પહેલાં અમે ભોંયરું સાફ કરવા જતા ત્યારે અમે એટલી ઉંમર નાની હતી અમારી કે અમને ખબર ન પડતી કે અંદર બાકસ ન થાય, ત્યાં ઓક્સિજન ન મળે. એટલે અમે બાકસ લઈને ભોંયરું સાફ કરવા જતા, પછી બત્તી ગોતી ત્યારે ખબર પડે કે બાકસ અંદર નથી થતી, કેમ કે ઓક્સિજન મળે નહીં, પણ ત્યારે એટલી બુદ્ધિ નહોતી અમારી. પછી અમે ભોંયરું સાફ કરતા અને પછી બાપુ સમાધિમાં બેસતા. અને એ પછી 4 કે 5 વખત બાપુએ નવરાત્રિમાં જુવારા સમાધિ લીધેલી છે. જુવારા સમાધિમાં બાપુ આસન લગાડીને બેસી જાય પછી અમે સેવકગણ એના બધોય એટલે છાતી સુધી માટી પાથરી દઈએ, એમાં જુવારા વાવી દઈએ, જુવારા મોટા થઈ જાય. 2 દિવસ આ તો પૂજ્ય સુખરામદાસ બાપુ બેઠા છે એટલે હું કહું છું કે ઘણી વખત તો હું એકલો જગ્યામાં આવું ને ત્યારે બાપુની સામે આમ બેસી જતો કે બાપુના મૂછના વાળ હલે છે કે નહીં, પણ બાપુને સમાધિ લાગી ગઈ હોય. 24 કલાક કે 48 કલાક એ મૂછના વાળ હલતા હોય, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય, પછી એ બંધ થઈ જાય અને પછી જુવારા મોટા થઈ જાય. એટલે બાપ અમે સેવકગણ એવું કરતા કે બાપુના દર્શન થઈ શકે એટલા માટે જુવારા થોડા કાપી નાખતા એટલે બાપુનું ખાલી મોઢું દેખાય. આવી રીતે બાપુએ ઘણી વખત સમાધિ લીધેલી છે. બાપુનો ધ્યેય એક જ હતો, જેટલું નામ સ્મરણ થાય ભગવાનનું એ, કેમ કે કળિયુગમાં નામ સ્મરણ જ જીવને તારશે એવું બાપુ કહેતા અમને. એટલે 15 કે 20 વર્ષ સુધી બાપુએ અખંડ રામાયણના જાપ કરેલા છે, 108 હનુમાન ચાલીસા કેટલી વખત કરેલી છે અને કાળી ચૌદશના દિવસે પણ કન્ટિન્યુ હનુમાન ચાલીસા બાપુના પાઠ ચાલુ જ હોય. અને જગ્યા સાથે અમે તો વર્ષોથી જોડાયેલા છીએ, 5-6 વર્ષની ઉંમર હતી ત્યારથી હું જોડાયેલો છું. અને બાપુનો ધ્યેય એક જ હતો કે આપણે નામ સ્મરણ કરવું અને જગતને નામ સ્મરણ કરાવવું. અને અમે જ્યારે સમજણા થયા હતા ત્યારે પૂજ્ય નારાયણ સ્વામી કે જે ભજનની દુનિયાના
સરતા જ કહેવાય. એના ત્યારે એણે ભેખ નહોતો લીધો, ત્યારે એનું નામ શક્તિદાન ગઢવી હતું. ત્યારે અહીંયા 11 દિવસ કે 12 દિવસ રોકાણ હતા અને 12 દિવસ પોતે અહીંયા દરરોજ રાત્રે ભજન કરતા. હાજી હાજી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, ફકત એક મારા, ફકત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું.